જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અમે ફાઇનલી ઓરબીથી પાછા ઘરે આવી ગયા નોમના દિવસે બપોર પછી. અને અત્યારે પ્રકાશને, ભાવેશભાઈને, પપ્પાની બધાય સામે છે, કેમ કે અહીંયા પાયાનું મુહૂર્ત કરવાનું છે, મકાન બનાવવાના છે નવા, એટલા માટે બે બનાવવાના છે સિંગલ એ મકાન. એટલે કાલે પ્રકાશે નારિયેળી એક આપી નાખી અને આજે પાયા અહીંયા છાપે છે. મને આવડે, માથે પડે તો બાપા. ઓમ ઓમ લાકડું પોલું હોય. કઈ બોડી બનાવી છે એમ તો કા? આ બાજુ નાખે છે ને, આ બાજુ કપાઈ નાખાઈ જાય. આ બાજુ ગાય ગાવતી રહે, વાવા નાખવી પડશે, કાઢીને કાપી ધક્કો મારતે ખાલી આવી જાય. આ બાજુ ના, એ બાજુ થોડું હાલવા આવે છે. ભાઈ બીજા આવે હવે, ના ના ઓળકો પાન નાખે હારો. હવે કપાઈ નાખાઈ જાય ને ભાઈ, હવે જ્યાં ચાહીએ જવા દિયો ને. ભાઈ કામ ન કામ ન મારે ભાઈ લગી નહીં આવે કાઈ. શું નારિયેલ વિહુન કઈ લઈ લે. આર્યા છો? ઝીણા ઝીણા નારિયેલ. એમાં મોટા પેલી વાર એવડા થયા પડશે. હો એટલે નમસે જ ઓલી કોર. નક્ષિત નાઈન તૈયાર થઈ ગયો છે. નક્ષિત તું કેમ નાયો? કે તો કેમ મોઢું ધોયું? ફેસ વોશ કેમ કર્યું? હા એમ, હેર વોશ કેમ કર્યા? નક્ષિતના નખરા વધી ગયા પણ અત્યારે કરે નહીં. હા, બધું કામ ચાલુ છે. કપાઈ ગઈ પાયા છાપી નાખ્યા છે મકાનના. વિયાનભાઈ ફૂઠો હાથ લઈને બેઠા હે. કાવ્યન નાવા ધોવાની રજા કા? શું થયું? લઈ ગયો પગમાં. શું કરો હો મમ્મી? ગવાર વીણો પપ્પા મુહૂર્ત કરે હે ખોદવાનું. આવું એ તો ઉપર તો ધૂળ પોલી પોલી છે, કઈ આમાં નાખી હતી ને ભરતી. એ ધૂળ એમને રાખવાની, પછી ખોદવાનું એ બધું. આ તો ભાદરવો મહિનો બેસી જાય ને એટલે પછી મુદત ના કરે એટલે દાદા અત્યારે ખોદીને રાખી દે. થોડું તું કે તો કેમ નાયો? આ શું પહેર્યું? વાહ વાહ પહેર્યું.
વાડા નો તાજો ગવાર હવે તમારી શાક બીજું કઈક કરવું પડશે આટલું ગવાર નું ઘર નાખશું વાડા શું ખાઈ ગયું કા તો ગાઈશ હવે વાડામાં આવી ગઈ હું અને વાડામાં બધે ખડની દવા છાંટી હતી એટલે બધું થાવ સુકાઈ ગયું આ રીંગણી એ બહુ વધતી નથી નકર તો અત્યારે થઈ ગયું હોય અને આમ વાડામાં બધે ખડની દવા છાંટી હતી એટલે ખડ સુકાઈ ગયું બધે અને હવે ખડ સુકાઈ જાય પછી મમ્મી કહેતા હતા દિવાળી પછી લગભગ પાછી રીંગણી ખેડાવીને વાવશું અને લીંબુ પાછા આવી ગયા કાચા નકરા ઓલા ખૂટા હતા પાછા કાચા એટલા થઈ ગયા નારિયેળીમાં બધે નારિયેળ આવી ગયા છે ઝીણા ઝીણા અને આમાં તો મોટા છે કેટલા બધા કોટા ખૂટા છે જોવો નકરા જ નારિયેળ છે એક બે ત્રણ ચાર પાંચ છ ખોટા છે એમાં કેટલા બધા નારિયેળ થાય અને અહીંયા મોટા તો ત્રણ ચાર નારિયેળ આવી ગયા છે બધે એટલા નારિયેળ થાશે થાશે ત્યારે અને મમ્મી આટા ફેરા કરે છે પાડામાં આ તો પાકી ગયા આ પાડા નથી આ પીડા તો થઈ ગયા આ પાડી લેવાય કઉ ખરા જે આ બધા પાકી ગયા હું આ ખેતી થી ખરા ઓલ સીડી માંડી ને પાડી લેવાય આમાં જો વાકી નારિયેળી માં એમ કોઈ નારિયેળ મોટું બધું કેવડા મોટા થઈ ગયા હવે પાડી લેવા આમાં પડી નમી ગઈ એમાં કેટલાય આવ્યા એમાં પાછળ આવડું મોટું હતું હા આવશે એટલે નકરા થશે નારિયેળ બધામાં નારિયેળ આવી ગયા મોટા બધામાં નીકળ્યા હા ઉજો છે જો મોટા રીએ નીકળી જશે હા આમાં આમાં ઉજો છે આમાં જો નારિયેળી ની ત્યારે પાછા પપ્પા બધી નારિયેળી આખી વાડા ની કાપી નાખતા હતા એટલે કે ખેડાવામાં નડે ને પછી પ્રકાશે ન કાપવા દીધે તો અત્યારે બધા માં નારિયેળ આવ્યા છે ને અહીંયા રીંગણી માં તો મમ્મી કઈ નથી નહી ક્યારે કાઢી નાખે કેમ કે થતી નથી બહુ એટલે હાલો હવે આપણે ઘરે રસોઈનો ટાઈમ થઈ ગયો ને હવે રસોઈ બનાવી નાખી તો ગાય અત્યારે 12 વાગી ગયા અને રસોઈ બની ગઈ અને વિયાને તો નાઈ લીધું કાવીએ આમ તો જો નાઈ તો અહીં સરસ તૈયાર થઈ ગયો ચબલું બાંધીને નવરાવી દીધો વિયાનને અને હવે રસોઈ બની ગઈ ગવારનું શાક બનાવ્યું વઘારેલા ભાત બનાવ્યા તીખા અને રોટલા બનાવ્યા તો હાલો હવે જમી લે અને પછી બપોર પછી કન્ટિન્યુ કરી કેમ કે બપોર પછી હું તમને મારા વાળ બહુ ખરે છે તો એના માટે એક ઓઇલ બનાવવાની છું એની રેસીપી તમારી સાથે શેર કરીશ તો વ્લોગમાં કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો ગાઈસ ખરતા વાળ માટે આપણે ઓઇલ બનાવવાનું છે તો એના માટે મેં આ ટોપરાનું તેલ લીધું છે સાદું એ આપણે તેલ ગરમ કરવા મૂકી દઈ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હવે આપણું તેલ ગરમ થઈ ગયું હવે આપણે એમાં આ મીઠા લીમડાનો મેં પેસ્ટ બનાવી લીધી મિક્સરમાં એ એડ કરી દઈ
હવા એ રીતના થવું જોઈએ, એટલે એકદમ લીમડો તેલમાં બેસી જાય, કલર આવી જશે લીમડાનો. અને હવે આપણે થોડીક લસણની કરી નાખશું. અને ઉકળવા દઈએ એકદમ, એટલે લીમડાનો કલર આવી જાય. તો હવે આપણું તેલ બની ગયું છે ને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ ઓઇલ ઠરી જાય, આવું ઠંડુ થઈ જાય પછી આપણે એને એક બોટલમાં ભરી લેશું. તો ગાઈસ, ખરતા વાળને અટકાવવા માટે મેં તેલ બનાવી લીધું છે મીઠા લીમડાનું. કાલે પપ્પાએ લીમડો કાપી નાખ્યો, સામે મકાન નવા બનાવવાના છે ત્યાં, તો એટલે પછી મેં પાન બધા લઈ અને બીટી લીધો. પછી અત્યારે એનું ઓઇલ બનાવ્યું છે ખરતા વાળ માટેનું, તો એ યુઝ કરવા માટે આપણે માથું ધોવાનું હોય, હેર વોશ કરવાના હોય, એટલે એક કલાક પહેલાં નાખી લેવાનું અને પછી હેર વોશ કરી નાખવાના. તો એ રીતનું યુઝ કરવાનું હોય અને હું હજી યુઝ કરીશ, પછી કેવું રિઝલ્ટ આવે છે એ તમને કહીશ. તો ચાલો હવે ઘડીક આરામ કરી લઈ અને બિયારને સુવડાવી દઉં. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 7 અને હું ને પ્રકાશ ગયા હતા રનિંગ કરવા. જે દિશામાં મારું વજન થોડોક વધી ગયું છે એટલે વજન ઘટાડવું છે, એટલે હું ગઈ હતી રનિંગ કરવા. પ્રકાશ તો મેં કહ્યું એ સવારે રનિંગ કરશે અને હું અત્યારે ગઈ હતી અને અમે જે દિશામાં આવી ગયા અને બિયારને રોટલી ખાવી હતી વઘારેલી, તો રોટલી વઘારી. પ્રકાશ આ મસ્તી કરે છે. ઘેટા બકરા નીકળે. તો ગાઈસ, કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરીને કેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.